સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 હાસ્યયોગમ એટલે કે રમૂજી પૂછપાઓ એના શબ્દાર્થની સમજૂતી ચર્ચા સાથે આપણે લખીને એનો અભ્યાસ કરેલો છે. આજે આપણે ચેપ્ટર નંબર 4 હાસ્યયોગમ અને કે રમૂજી પૂછપા એનું અનુવાદ આપણે લખી અને એની સમજૂતી ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જેના સારા અક્ષર થાય છે તે પાકી બુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે રમૂજમાં લખજો. પણ તમારે પાઠ્યપુસ્તક અને પાકી બુક બંને લઈને બેસવાનું છે. ચેપ્ટર નંબર 4 હાસ્યયોગમ એનું અનુવાદ હું તમને બોર્ડ પર લખાવું છું પેરેગ્રાફ વાઇઝ, અને તમારે એ જ રીતના તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. તો શાંતિથી તમારે ધ્યાન આપી અને બોર્ડ પર જોઈ અને તમારે એનો અનુવાદ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એની અનુવાદની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 4 ક્યુ છે? હાસ્યયોગમ એટલે કે છે રમૂજી પૂછપા. તો ચેપ્ટર નંબર 4 છે તે પાત્રના આધારે અને નાના નાના પૂછપાના આધારે આ ચેપ્ટર આપવામાં આવેલું છે. ચાર પાંચ પૂછપા છે. પાંચે પૂછપામાં એનું અલગ અલગ એનો સમજૂતી ચર્ચા કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે પહેલો પૂછવો જોઈએ અને તમારે ક્રમ નંબર 1 એમ કરવાનું છે અને પાત્રના આધારે લખવાનું છે. એમાં પહેલા વેપારી કે છે, વેપારી લખી અને ટપકું કરવાનું છે. એટલે કે છે વેપારી કહીએ છીએ તો એવો થાય છે. શું કહે છે વેપારી આપણે જોઈએ અને કોને કહે છે? તો કે ગ્રાહકને કહે છે. શું કહે છે? આ મશીન ખરીદો, આ મશીન ખરીદો. પૂર્ણ વિરામ કરતા હોય ખરીદવા જેવું છે, ખરીદવા જેવું છે. પછી ગ્રાહક એના એ જ પેરેગ્રાફમાં લખવાનું છે ગ્રાહક, પણ આ બધું તેની શી ખાસિયત છે? તેની શી ખાસિયત છે એટલે કે જરૂરી ખાસિયત છે. પછી વેપાર છે, પાછો વેપાર રહી શું કેસી આપણે છે. આ મશીન આપનો, આ મશીન આપનો 50% કામનો બોજો, કામનો બોજો ઓછો અથવા હળવો કરશે. શું કહે છે? કે આ મશીન આપનો 50% કામનો બોજો હળવો કરશે. પછી ગ્રાહક, તો કૃપા કરીને, તો કૃપા કરીને આ મશીન આપ. શું કહે છે? તો કૃપા કરીને મને આ મશીન આપ. તો આ રમૂજી પૂછો એક છે વેપાર. વેપારી હોય છે. તો રમૂજી પૂછકા 5-5 છે એમાં બે વ્યક્તિ વાત કરે છે. પણ વેપારી કોની સાથે વાતચીત કરે છે? તો કે ગ્રાહક સાથે. તો વેપારી કહે છે, કોને કહે છે? ગ્રાહક. આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે. શું કહે છે વેપારી ગ્રાહકને? કે તમે આ મશીન ખરીદો, આ મશીન ખરીદવા જેવું છે. પછી ગ્રાહક, ગ્રાહક કોને કહે છે? વેપારી. તેની શી ખાસિયત છે? શું પૂછે છે? કે તેની શી ખાસિયત છે? આ મશીન ખરીદી તો એનાથી મને શું ફાયદો થાય છે? વેપારી કહે છે, આ મશીન આપનો 50% કેટલો ભાર ઓછો કરશે? 50% કામનો બોજો ઓછો અથવા હળવો કરી નાખશે. જો તમે આ મશીન ખરીદશો તો તમારો કામનો જે કંઈ બોજો છે એ 50% તમને હળવો
एक छे। हवे आवशे रहे छे प्रश्न नंबर बे। तो विद्यार्थी मित्रों हवे नंबर आवशे बे। छे के नहीं तेरे
માણકો નથી, કારણ કે એના સ્વભાવની પરીક્ષા હવે થશે. કારણ કે તેના સ્વભાવની પરીક્ષા હવે હશે. ચાલો બીજું ક્વેશ્ચન નંબર કેટલા પર છે? ત્રીજો. કોના વિચારક છે? સ્પર્ધા માલિક અને મહેમાન. તો સ્પર્ધા માલિક મહેમાન તરફ જોઈને શું કહે છે? આપ પધારો, કૂતરાનો ભય ન રાખો. મહેમાન શું કહે છે? શું તે કરડતો નથી? કારણ કે આ કૂતરો છે તે કરડતો નથી. સ્પર્ધા માલિક શું કહે છે? તેને કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી, કારણ કે તેના સ્વભાવની પરીક્ષા તો હવે થશે. તો આ રહ્યો છે પૂછતા નંબર ત્રણ છે. હવે આવશે રહ્યો છે પૂછતા નંબર ચાર. તો આપણે જોઈએ નંબર ચાર, એમાં ચોરની વાત થઈ છે. બે ચોર વચ્ચે વાતચીત થઈ છે. એમાં પહેલા સવાલ કહે છે, એકવાર બે ચોર બેંક લૂંટે છે. એકવાર બે ચોર બેંક લૂંટે છે. ઘણા રૂપિયા લૂંટે છે. ઘણા રૂપિયા મેળવે છે અને ઘરે આવીને વાતચીત કરે છે. વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે, વાતચીત કરે છે. પછી પ્રથમ જો, પ્રથમ જો હવે પાત્ર આવ્યું છે, શું કહે છે? જોઈએ કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે આપણે પૈસાની ગણતરી કરીએ. કેટલા પૈસા મળ્યા તે પૈસાની આપણે ગણતરી કરીએ. ત્યારે બીજો ચોર શું કહે છે? જોઈએ બીજો ચોર શું કહે છે? ખોટી મહેનત ન કર, ખોટી મહેનત ન કર, આવતીકાલે છાપામાં સમાચાર આવશે પછી ગણતરીની જાણ થઈ જશે. પછી ગણતરીની જાણ થઈ જશે. શું કહે છે? મારી પત્ની મારા
ચીજ ભોજન કરે છે. કોને કહે છે? રમાદાન. તો રમાદાન શું કહે છે એ આપણે જોઈએ. શું તમે પત્ની સાથે ભોજન કરતા નથી? શું તમે પત્ની સાથે ભોજન કરતા નથી? ત્યારે સંભોધન શું કહે છે? સંભોધન. સંભોધન કહે છે તેવું કંઈ જ નથી, મારા જમ્યા પછી તે ભોજન કરે છે. તેવું કંઈ જ નથી પણ મારા જમ્યા પછી ભોજન કરે છે. સૂચના લખો કે નીચેના
ગુજરાતી શબ્દના નીચેના ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ આપો. સંસ્કૃત શબ્દ આપો. આવું જોઈએ મારા કે આવી સમા લખજો. એમાં કુલ આપણે પાંચ શબ્દ જોવાના છે. તો એ આપણે જોઈએ. સૌ પ્રથમ છે હરિ. તો એનો સંસ્કૃત શબ્દ થાય છે, એનો સંસ્કૃત શબ્દ શું થાય? ત્રણાયો. ત્રણાયો એટલે કે ખરી કરે. પછી બીજો શબ્દ છે બે. તો એનો સંસ્કૃત શબ્દ થશે વિત કોષ. વિત કોષ. ત્રીજો શબ્દ છે લૂટ. એનો સંસ્કૃત શબ્દ થશે લૂંટને શું કહેવાય? લૂંઠમ. લૂંઠમ. પછી ત્યાર પછી ચોથો શબ્દ છે ટકા. તો એનો સંસ્કૃત શબ્દ થાય પ્રતિશત. શું થાય? પ્રતિશત. ત્યાર પછી પાંચમો શબ્દ છે દુકાનદાર. દુકાનદાર. તો એનો સંસ્કૃત શબ્દ શું થશે? આપારિક. આપારિક. તો સૂત્રમાં શું લખેલું છે? નીચેના ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ આપો. પહેલો શબ્દ છે ખરીદી. તો એનો સંસ્કૃત શબ્દ શું થશે? ત્રણાયમ. બીજો છે બેન. તો એનો સંસ્કૃત શબ્દ થશે વિતકોષ. ત્રીજો છે લૂંટ. તો એનો સંસ્કૃત શબ્દ થશે લૂંઠમ. ચોથો છે ટકા. તો એનો સંસ્કૃત શબ્દ થશે પ્રતિશત. પાંચમો શબ્દ છે દુકાનદાર. તો એનો સંસ્કૃત શબ્દ થશે આપારી. હવે આવશે પ્રશ્ન નંબર બે. તો લખો પ્રશ્ન નંબર બે ની સૂચના. નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો. નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. આપણે ખાલી કહેવાના નથી, આપણે લખવાના છે. એમાં પહેલું વાક્ય જોઈએ. તહી લખતું જાઓ તમારા વિદ્યાર્થી મિત્ર સંસ્કૃતમાં. તહી રૂપિયા દ્વે યંત્રે દદાતુ. કોણ કહે છે આને? તો કે ગ્રાહક અને વેપારી કહે છે. ગ્રાહકને કહે છે. કોણ કહે છે? વેપારીને ગ્રાહક કહે છે. કે ગ્રાહક આપારિક દદાતુ. શું કહે છે? તો શું કહે છે? કોણ કોને કહે છે? પુત્રાનુભવ
થી વધતી ગ્રોસોમી કોને કહે છે તો કે મેમ્બ્રેનને ત્યાર પછી નંબર 4 ચલો વ્યર્થ શ્રમ Swan bayam. Mama, do you have any?
ઋષ્યતી અને બીજો ધર્મ આવશે તરિષ્યામિ. બીજું કરોતિ, કરિષ્યતિ, કરિષ્યામિ. ત્રીજું તરતિ, તરિષ્યતિ, કરિષ્યામિ. તો આ ઉદાહરણ મુજબ એને ક્રિયાપદનું પરિવર્તન કર્યું કહેવાય. તો અહીં આપણે ચેપ્ટર નંબર 4 એનું અનુવાદ લખીને અને સ્વાધ્યાય લખીને સમજૂતી ચર્ચાનો અભ્યાસ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં માત્ર એક વાર તમારે એનું જે ભાષાંતર મેં લખાવેલું છે તેનું એક વાર વાંચીને કંઠસ્થ કરવાનું રહેશે. અને જે વિદ્યાર્થી મિત્રએ રંગભૂમમાં લખ્યું છે તે સારા અક્ષરે પાકીટમાં લખી લે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 હાસ્યયોગમ એના શબ્દને સહિત સરળ ભાષાંતરની સમજૂતી ચર્ચા અભ્યાસ કરવાનો રહેશે. તો